वडोदरामां विधर्मी आयोजकोने गरबा मैदान फाळवाતા વિવાદ થયો છે। ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ મેયરને પત્ર લખ્યો છે, ગરબા મેદાનની મંજૂરી રદ કરવા પત્ર લખાયો। ગોત્રી વિસ્તારમાં મેદાન ફાળવવામાં આવ્યું છે અને ગરબાના આયોજનમાં ખત્રી ફિલ્મ્સ અને તાની ટેકનો સમાવેશ। ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટનું પણ મોટું નિવેદન, કહ્યું કે વિધર્મી ગરબા આયોજકના મેદાનની મંજૂરી રદ કરો। મારા મત વિસ્તારની અંદર એક ગરબાનું આયોજન થયેલું છે। આજે સવારે મને એવી રજૂઆત મળી કે ગરબા ઓર્ગેનાઇઝ હિન્દુઓ કરી રહ્યા છે, પણ એની અંદર કાં તો સહયોગમાં અથવા તો ફાઇનાન્સની રીતે કોઈ ગેરહિંદુઓ છે। તો મેં મેયરશ્રીને પત્ર લખીને જો કોઈ ગેરહિંદુઓ આની સાથે સંકળાયો હોય તો એને દૂર કરવા, અને જો એ દૂર ના કરે આયોજકો તો આ ગ્રાઉન્ડને રદ કરવું, આવી મારી બહુ સ્પષ્ટ માગણી છે। માગણી એટલા માટે કે કોઈ પણ ગેરહિંદુઓ સહયોગ કરે તો એ પાસ પણ લઈ જાય, અને પાસ લઈ જાય તો માં અંબાની આરાધ્ય કરવા માટે અમે હિન્દુઓ કાફી છીએ, અમારે બીજા કોઈની જરૂર નથી। એટલા માટે ફક્ત માતાજીના નામે કોઈ ગેરહિંદુઓ અંદર આવી અને કોઈ ઊંધા ધંધા કરે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। જે વિષય આપ અમારી સમક્ષ મૂકી રહ્યા છો એ વિષય અમારા ધ્યાન પર પણ આવ્યો છે। અમે જે પ્રમાણે માન્ય કાઉન્સિલર શ્રી નીતિનભાઈ ડોંગાજીએ જે ભલામણ કરી હતી એ તની ટેક્સ સોલ્યુશનની ભલામણ હતી, એમાં કોઈપણ બીજા ધર્મનો વ્યક્તિ પાર્ટનર કે પ્રોપરાઇટર નથી એની અમે ખાતરી કરી છે। પરંતુ આની સાથે કોઈક નામ સ્પોન્સરશિપમાં જોડાયું છે, અમે તની ટેક્સ સોલ્યુશનને મંજૂર કર્યું છે। તની ટેક્સ સોલ્યુશનના જે પ્રોપરાઇટર છે મોસમીબેન ગોસ્વામી નામ છે એમનું, એમને અમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં કોઈપણ બીજી કોઈપણ પ્રવૃત્તિ ન થાય એની ચિંતા કરવાની, અને બીજા કોઈ લોગો હોય તો એ લોગોને અંદર સ્પોન્સરમાંથી અથવા તો ઓર્ગેનાઇઝરમાંથી હટાવી દેવાના રહેશે અને એમને સંમતિ આપી છે। પણ જો કોઈ વિધર્મી વ્યક્તિ હોય અને એ ગરબાનું આયોજન કરતા હોય તો એવાને ગરબાનું આયોજન કરવા માટેની મંજૂરી ન જ મળવી જોઈએ, અને માન્ય મેયરશ્રી કે માન્ય કમિશનરશ્રીને પણ હું ચોક્કસ વાત કરીશ કે ગરબા આપણે આપણા અંબામાની આરાધના, માં શક્તિની આરાધના, અને એ આરાધનાની સાથે વડોદરાનો યુવાન હોય, યુવતી હોય કે સિનિયર સિટીઝન હોય કે અમારી બહેનો હોય, બધા જ વડોદરાની ઓળખ ગરબા છે અને તેઓ માં શક્તિની આરાધના કરતા હોય। અને કોઈક વિધર્મીને જો એમણે આ ગરબા ગ્રાઉન્ડ લીધું હશે તો માન્ય મેયરશ્રી અને માન્ય કમિશનરશ્રીને વાત કરીને એ કેન્સલ થાય એવી પણ હું વાત કરીશ। તો આ જ મુદ્દે જેમણે ફરિયાદ કરી છે નીતિનભાઈ ડોંગા કોર્પોરેટર છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। નીતિનભાઈ ખૂબ ખૂબ સ્વાગત વીટીવી ન્યૂઝમાં। તમને ખબર કઈ રીતે પડી, કારણ કે આ જે આયોજન થયું તમે જ પરમિશન અપાવવામાં તમે મદદ પણ તમે કરી હતી, ક્યારે તમને ખ્યાલ આવ્યો કે અહીંયા આયોજનમાં કોઈ વિધર્મી અંદર છે, તેઓ રસ લઈ રહ્યા છે? નીતિનભાઈ, સર્વપ્રથમ તો મારી પાસે એક દીકરી અને દીકરો, નાતી નથી કેતો પણ બંને હિન્દુ, કોઈના રેફરન્સ થી મળવા માટે આવેલા કે ભાઈ અમે તમારા વિસ્તારની અંદર માતાજીના ગરબા કરવા માંગીએ છીએ તો અમે આ ગ્રાઉન્ડ અમને મળે એના માટે તમે ભલામણ કરજો, ચોક્કસ હિન્દુના દીકરા દીકરી તરીકે તમે ગરબા કરતા હોય તો સારી વાત છે। પણ ગઈકાલે જ મને એવું જાણવામાં આવ્યું કે કોઈ એવો લોગો બિન હિન્દુ સંપ્રદાયની વ્યક્તિની સંસ્થાનો એ લોકોએ હોર્ડિંગમાં લગાવ્યો છે, જેના માટે મેં આજે મેયરશ્રીને બહુ સ્પષ્ટ લેટર લખ્યો છે કે ભાઈ કોઈ પણ બિન હિન્દુ ગરબામાં ઓર્ગેનાઇઝર હોય, ફાઇનાન્સર હોય કે કોઈ પણ આડકતરી રીતે મદદરૂપ થતા હશે તો એમને બિલકુલ રદ કરવામાં આવશે, કાં તો એ લોકો ફાઇનાન્સરને દૂર કરે અથવા તો પછી ગરબા ગ્રાઉન્ડ અમે રદ કરાવીએ। તો નીતિનભાઈ એ વખતે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી? હિન્દુ તરીકેની માગણી છે, લેટર હિન્દુનો છે, દીકરી અને દીકરો બંને હિન્દુ છે, અચ્છા પાછળથી તમે કોઈને એડ કરો લાસ્ટ મુમેન્ટ પર, ફાઇનાન્શિયલ રીતે કદાચ તમને સપોર્ટની જરૂર પડી હોય કે જે હોય એ લોકોને, તો એ તો અમારા ધ્યાન પર ના હોય ને, પણ અમે જેવું ધ્યાનમાં આવ્યું એ સાથે જ આજે મેં લેખિતમાં રજૂઆત કરી છે કે કોઈ પણ વિધર્મી એ ગ્રાઉન્ડ પર ચાલશે નહીં અને કોઈ પણ વિધર્મી ગરબા પણ કરી શકશે નહીં। ઓકે નીતિનભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
ગાંધીનગરમાં સરકારી